નમસ્તે મિત્રો, ખેડૂત માહિતી ચેનલમાં આપ સર્વ સાથીઓનું સ્વાગત છે. તો મિત્રો, આજે આપણે વાત કરીશું મફત પ્લોટ સહાય યોજના 2023 અંતર્ગત શું તમારા જોડે જમીન છે કે નથી એ કમેન્ટ કરીને જરૂર જણાવજો. જો તમે ગરીબ પરિવાર અંતર્ગત ગામડાની અંદર રહેતા હોય તો તમે આ ફોર્મ ભરી શકો છો. તો મિત્રો, આની સંપૂર્ણ વિગત જાણીશું, તમને ક્યાંથી ફોર્મ મળશે એની પણ વિગતો જાણીશું. જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો. સાથે મિત્રો, તમે બાજુમાં બેલ આઇકોન છે એ પણ દબાવી દીધું, જેથી સરકારી ભરતી અને સરકારી નિયમો કોઈ પણ આવતા હશે તો તમારા સુધી પહોંચી શકે. તો ચલો મિત્રો, આજનો જે વિડિયો છે મફત જે પ્લોટ છે એ તમને મળશે. 100 મીટર જે ચોરસ મીટર હોય છે એ તમને આપવામાં આવશે. તો ગામડાની અંદર રહેતા હોય ગરીબ પરિવારો અંતર્ગત આ સૌથી મોટો તમને ઘર બનાવવા માટે લાભ મળતો હોય છે. તો મિત્રો, આજે ઓફિશિયલ પરિપત્ર જે 30/7/2022 દરરોજ રિલીઝ કરવામાં આવ્યો. તો મિત્રો, જે વિકાસ કમિશનર કચેરી ડૉક્ટર જીવરામ ભવન બ્લોક નગર ગાંધીનગર ગુજરાત રાજ્ય અંતર્ગત તમને જે 100 ચોરસ મીટર જે પ્લોટ આપવામાં આવે છે એ પણ ગામડા નિયંત્રણ મફત આપવામાં આવશે. તો મિત્રો, જિલ્લા વિકાસ અધિકારી શ્રી જે જિલ્લા પંચાયત કચેરી તમામ અંતર્ગત છે. તો મિત્રો, વિશેષ છે ગ્રામ્ય વિસ્તારોમાં જેમનું ઘર નથી એટલે કે ધર વિહોણા કુટુંબોને મકાન બાંધવા માટે રહેણાંક મફત પ્લોટ આપવાની યોજનાનું ફોર્મ નિયત કરવામાં આવ્યું છે. તો પંચાયત વિભાગ દ્વારા સંદર્ભ 18 ગ્રામ્ય વિસ્તારોમાં ધર વિહોણા કુટુંબને મકાન બાંધકામ માટે રહેણાંકના મફત પ્લોટ આપવાની યોજના માટે વિવિધ જોગવાઈઓ તથા શરતો નિયત કરવામાં આવેલ છે. તો આ યોજના અંતર્ગત પ્લોટ ફાળવણી ચોકસાઈપૂર્વક અને પારદર્શિતા રીતે થાય તેમજ ગ્રામ્ય કક્ષાએ અરજદારોને ફોર્મ ભરવાના સરળ રહે તે માટે મફત પ્લોટ મેળવવાનું ફોર્મ નિયત કરવામાં આવે છે. તો આવશ્યક જણાવવામાં આવે છે. જો તમારા માટે આ સૌથી યોજના છે કે તમારા ગામની અંદર તમારું પ્લોટ આપી શકે છે. જો મિત્રો, તમે 5-10 વર્ષ અંતર્ગત જો ગામડાની અંદર રહેતા હોય તો પંચાયત અંતર્ગત તમને આ સૌથી મોટી યોજના અંતર્ગત તમને 100 ચોરસ મીટર પ્લોટ છે એ પણ મફત આપવામાં આવે છે. મિત્રો, પ્લોટ મેળવવા માટેનું અરજી ફોર્મ તમારું જે અરજી ફોર્મ છે આ પ્રકારે રહેશે. તો એની અંદર તમારે તમારું નામ લખવાનું છે, ક્યાં રહો છો, જે ગામડો હોય છે, તાલુકો અને જિલ્લો લખવાનો રહેશે અને તારીખ તમારે અહીંયા લખવાની રહેશે. તાલુકા વિકાસ અધિકારી, તાલુકા પંચાયત કચેરી, જે તમારી તાલુકાની પંચાયત કચેરી અને જિલ્લો આવતો હોય એ લખવાનું રહેશે. તો રહેણાંકને મફત પ્લોટ મંજૂર કરવા બાબતે તો મિત્રો, આની અંદર તમને જણાવવામાં આવ્યું છે કે જે અંદર ગામમાં રહું છું એટલે કે તમારે હું એટલે કે ગામમાં રહેવાસી છું એટલે કે કયા ગામના રહેવાસી છો એ અંતર્ગત તમારે વિગતો દર્શાવવાની છે. ગામમાં મકાન પ્લોટ આપેલ નથી એટલે કે વારસાઈક પણ કોઈ મકાન નથી તો પ્લોટ નથી જેમાં રહેણાંકના મફત પ્લોટની યોજના અન્વયે તમને 100 ચોરસ મીટરનો જે પ્લોટ છે એ તમને આપવામાં આવે છે. તો મિત્રો, આની અંદર તમારે કોઈ પણ પ્રકારની ખોટી માહિતી આપવાની રહેશે નહીં. જો તમે ખોટી માહિતી આપશો તો તમારી જે અરજી છે નિમણૂક છે એ રદ કરવામાં આવશે. તમારે આની અંદર કયા કયા પુરાવા આપવાના રહેશે તો આની અંદર અરજી ફોર્મ જે તમે છે એ અંતર્ગત રેશન કાર્ડની નકલ, જે BPL હોય, APL હોય એમની નકલ, ચૂંટણી કાર્ડ અને આધાર કાર્ડની નકલ, તો SEC જે નામ વિગતો હોય છે એ, ખેતીની જમીનનો દાખલો, જમીન નથી તેની વિગતો તમારે, જે ગામડાની અંદર પંચાયત અંતર્ગત જે તલાટી કે મંત્રીનો દાખલો હોય એ તમારે જણાવવાનો છે. તો પ્લોટ મકાનની વિગતો દર્શાવતો દાખલો પણ તમને ગામ પંચાયતમાંથી મળી જશે. તો મિત્રો, આની અંદર જે નમૂનો છે અરજી ફોર્મ એટલે કે જે 100 ચોરસ મીટર તમારે પ્લોટ મફત જોતો હોય તો એ અંતર્ગત તમારે આ પ્રકારે જે નમૂના ફોર્મ છે તમે જોઈ શકો છો. તો આની અંદર તમારે તાલુકા પંચાયતની કચેરીનું નામ, અરજદારનું નામ, કાયમી સરનામું, હાલનું સરનામું, ખેત મંજૂર છે, સીમાંત યોજનામાં નોંધાયેલા એટલે કે ઈ શ્રમ કાર્ડ હોય એ અંતર્ગત નોંધાયેલા હોય તો તમારું જે કાર્ડ છે એ, ધર્મજાતિ અને અનુસૂચિત જનજાતિ બક્ષીપંતનો જે દાખલો હશે, ધંધો ખેત મજૂરી કે કારીગર છો એની વિગતો લખવાની છે, પરણેલા છો કે કુંવારા છો એની વિગતો,
સંયુક્ત કુટુંબમાં રહ્યો છું કે અલગ રહું છું એની વિગતો. તો નવમા નંબરમાં છે હાલમાં રહેણાંકની વિગતો અને તેમાં માસિક ખર્ચ તમારે કેટલો થયો એટલે મહિનાની અંદર તમારો ખર્ચ કેટલો થાય છે એની વિગતો. તો પોતાના નામે અધરથા જમીન છે કે નહીં એની વિગતો એટલે કે તમારે ના લખવાની છે. તો અરજદારના નામે ખેતીની જમીન છે કે નહીં તો ના લખવાની છે. તો પિતાના નામે મકાન છે કે નહીં એની અંદર પણ ના લખવાની છે. તો કુટુંબના સભ્યોની વિગતો એની અંદર તમારી બે સભ્યોના જે નામ છે એ અંતર્ગત જાહેર કરવાના છે. તો મિત્રો આની અંદર તમારું સપ પણ શું જાય છે, પરણેલા છે કે કુમારા એનો અને ધંધો શું કરે છે એ અંતર્ગત. તો SE ડબલ સી અંતર્ગત જે 2011માં સમાવેશ થયેલા જે નંબર હોય છે એ અંતર્ગત. તો આવાસ પ્રવર્તમાન યોજના પાત્ર છો કે નહીં એટલે કે કોઈ તમે ઘર બનાવવા માટે કોઈ યોજનાનો લાભ લીધો છે એ અંતર્ગત. તો મતદાર યાદીમાં નામ હોય અને મતદાર યાદીનો જે નંબર હોય એ તમારે દર્શાવવાનો છે. તો સરકારી પંચાયત નોકરો છો એટલે કે તમે સરકારી નોકરી કરો છો કે કોઈ પણ વર્ગની અંદર કઈ જગ્યાએ કોઈ મિલની અંદર નોકરી કરતા હોય એની વિગતો. સાથે મિત્રો આની અંદર અરજદાર હાલમાં કોની સાથે રહે છે, કુટુંબની અંદર રહેતા હોય અથવા અલગ રહેતા હોય એની વિગતો. તો આગામી કેટલા વર્ષથી રહો છો એટલે કે તમારે 5 થી 10 વર્ષ તમે રહેતા હોય તો તમને અવશ્ય જે પ્લોટ છે મફત આપવામાં આવશે. તો મકાન પ્લોટ હોવા છતાં અરજી કયા કારણોસર કરો છો એટલે કે 3 વિગતો એની અંદર તમારે દર્શાવવાનું છે. 21મો જે અન્ય બીજા ગામે તમારો મકાન પ્લોટ હોય અને ખેતીની જમીન હોય તો એની વિગતો તમારે લખવાની છે એટલે કે એની અંદર પણ તમારે ના લખવાનું છે. અરજદાર શહેરી વિસ્તારમાં રહે છે કે ગામના વિસ્તારમાં એટલે કે શહેરમાં રહેતા હોય તો શહેરમાં લખવાનું અને ગામડાની અંદર રહેતા હોય તો તમારે ગામડાની અંદર લખાવ છો. તો અરજદાર અગાઉ પ્લોટ અરજી મંજૂર ન કરી હોય અને જમીન મળવાને કારણે પ્લોટ ન મળ્યો હોય તેવી વિગતો એટલે કે જો તમે અગાઉ કોઈ પણ પ્રકારની અરજી કરી હોય જમીન બાબતે અને એની વિગતો લખવાની છે તો તમારે એની અંદર પણ ના લખવાનું છે. અને બાહેંધરી પત્રક જે તમે જાણો છો કે એની અંદર જે 100 ચોરસ મીટરનો મફત પ્લોટ આપવામાં આવે છે એની મંજૂરી બાબતે તમારે જે બાહેંધરી પત્રક આપવાની છે કે તમારે કોઈ પણ પ્રકારનું મકાન નથી, જમીન નથી, ભાડેથી રહો છો એ અંતર્ગત તમારે વિગતો લખવાની છે. આની અંદર સ્થળ અરજી કરાય જે તમે જો અરજી કરતા હોય એમની સહી લખવાની છે, પ્રમાણપત્ર. તો તલાટી કે મંત્રી અંતર્ગત તમને એક પ્રમાણપત્ર આપવામાં આવશે. તો એ અંતર્ગત એ આ પ્રકારે હશે. તો તલાટી કે મંત્રીની અભિપ્રાય અરજી મળ્યાના 5 દિવસ પછી તમને આ વિગતો ભરવાની રહેશે એટલે કે તમને એ તલાટી તમને આ તમામ વિગતો ભરી અને તમને આપશે. તો મિત્રો આ તે સંપૂર્ણ માહિતી. તો મિત્રો આની અંદર એવું કહેવામાં આવ્યું છે કે 2023ના જે જાન્યુઆરી મહિનાની અંદર આના ફરી ફોર્મ ભરાઈ શકે એટલે કે 100 ચોરસ મીટર જે મફત પ્લોટ આપવામાં આવે છે એ અંતર્ગત આના ફોર્મ ભરાવી શકે છે. શું તમારે ગામડાની અંદર રહેતા હોય, શું તમારી જોડે મકાન છે કે ભાડે રહો છો એ અંતર્ગત અને સંપૂર્ણ વિગત અંતર્ગત તમારે કમેન્ટ કરીને જણાવવાની રહેશે. તો મિત્રો આ હતી સંપૂર્ણ માહિતી. જય હિન્દ મિત્રો, વંદે માતરમ, જય ગરબી ગુજરાત.